જામનગરમાં આજકાલ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટી પાર્ટિસિપેટ થઈ છે. ખાસ કરીને અમદાવાદથી આવેલ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ યુનિવર્સિટી પણ અહીં આવી છે અને તેમણે સ્ટોલ લગાવ્યો છે. ખાસ કરીને તેમનો શું એક્સપિરિયન્સ રહ્યો અને કેટલા સ્ટુડન્ટ તેમનો સ્ટોલ પર મળ્યા તે વિશે જાણવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે તેમના પ્રતિનિધિ છે, તેમની સાથે સીધી વાત કરીશું. જી જણાવો. જી, હું આજે આ એક્સપોની અંદર, જામનગર એક્સપોની અંદર, આજકાલ એક્સપોની અંદર આવ્યો છું. અહીંયા આગળ બીજી બધી પણ યુનિવર્સિટી આવી છે અને અહીંયા અમે પણ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ ભાગ લીધો છે. અમારી યુનિવર્સિટીની ખાસિયત એ છે કે આપણે આ એન્ટરપ્રિનર્સનો યુગ છે, તો અમે આ ભારતની એવી પહેલી યુનિવર્સિટી છે કે જે એક એન્ટરપ્રિનર્સ બનાવે છે, ઇનોવેશન્સ સ્ટુડન્ટ્સ બનાવે છે અને જે સ્ટુડન્ટ્સને પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે એના માટે પૂરેપૂરી મદદ કરે છે. એના માટે ભારત સરકાર દ્વારા આપણા ત્યાં એક ઇન્ક્યુબેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે, જેને આપણે આઈડિયા કાફે તરીકે ઓળખીએ છીએ. આપણા જોડે આજે સ્વર્ણિમ સ્ટાર્ટઅપની અંદર 106 પણ વધારે બ્રાન્ચ ચાલી રહી છે, જેની અંદર આપણે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના તમામે તમામ કોર્સ, જેની અંદર BAMS સુધીના કોર્સીસ પણ આપણા ત્યાં ચાલી રહ્યા છે. બરાબર. આજે કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો એક્સપોમાં? એક્સપોમાં આવ્યો, અમને આનંદ અનુભવીએ છીએ કે અહીંયા આગળ ઘણા વિવિધ વિદ્યાર્થીઓ પણ અમને મળ્યા, કે જે લોકો આજે સ્ટાર્ટઅપ વિશે પરિચિત નહોતા, જે અહીંયા આવી અને જાણ્યું કે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ વસ્તુ શું છે, તો તેઓ પણ અમારી સાથે જોડાવા માગે છે. તો એમને આ આજકાલ એક્સપો સાથે જોડાયા ત્યારે અમને આ વસ્તુની જાણ થઈ, તો એ બદલ હું પણ એમનો આભાર માનું છું. તો આમ જામનગરના યોજાયેલ આજકાલ એજ્યુકેશન એક્સપોમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ શરૂ કરવું છે પણ તે વિશે કોઈ માહિતી નથી, તો આ માહિતી કોણે પૂરી પાડી? ખાસ કરીને સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા આ માહિતી પૂરી પાડવામાં આવી છે. સુખ સોલંકી, આજકાલ ન્યૂઝ, જામનગર.